लेक्चर नी शुरुआत आपणे प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी अ ब्रिलियंट स्टार। थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक दैदित्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल नी डीएलएस मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारो स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे शंकुना आड़छेद एना दाखलाओ छे आपणे स्टार्ट करवाना छे। गई काले आपणे एनी थियरी छे व्यवस्थित आपणे समझा अने एनी पीडीएफ छे तमे पाका चोपड़ामां व्यवस्थित सूत्रो छे ए पण लख्या। मैं तमने लखी लखीने एना सूत्रो पाका करवाना कीधा था अने खरेखर सूत्रो आवड़े तो चेप्टर आवड़े तो આપણે આજે એક્ઝામ્પલ નંબર 1 છે એ આપણે સમજવાનો છે। તો લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ પ્લે, લેટ્સ બિગિન। અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ એન્ડ અરોલા સર પ્રેઝન્ટ્સ અ યુનિક વે ટુ લર્ન મેજિક ઓફ મેથેમેટિક્સ, ગણિતના જાદુ, જાદુ, જાદુ। ધોરણ 10 ગણિત, પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ, સ્વાધ્યાય 13.4 એમાં એક્ઝામ્પલ નંબર 1। ખરેખર વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત નજારો છે। અત્યારે વરસાદ આવવાની તૈયારી છે અને એમાં વરસાદ સાથેનું એ હળવું મ્યુઝિક છે એ તમે સાંભળી રહ્યા છો અને સાથે સાથે એ વ્યવસ્થિત આપણે દાખલાઓ પણ આપણે સમજાવી રહ્યા છે। 14 સેન્ટીમીટર ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદના આકારનો છે। બંને વર્તુળાકાર છેડાના વ્યાસ 4 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર હોય તો પ્યાલાની ક્ષમતા શોધો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અહીંયા તમને રકમમાં શું આપ્યું છે? તો ભાઈ, પીવાના પાણીની પાણીના જે પ્યાલા છે એની ઊંચાઈ એચ આપેલી છે, બંને છેડાના વ્યાસ આપેલા છે, એટલે તેના પરથી એ મોટા વ્યાસ પરથી મોટી ત્રિજ્યા R1 અને નાના વ્યાસ પરથી નાની ત્રિજ્યા R2 છે આપણે મળશે। શું મેળવવાનું છે? અહીં પ્યાલાની ક્ષમતા મેળવવાની છે। ક્ષમતા એટલે શું? એટલે કે પ્યાલામાં કેટલું પાણી ભરાશે, એટલે કે શંકુના આડછેદનું ઘનફળ મેળવવાનું થશે વિદ્યાર્થી મિત્રો। અને શંકુના આડછેદનું ઘનફળ એનું સૂત્ર 1/3πh કૌંસમાં R1² + R2² + R1 × R2। ઉપરોક્ત સૂત્રની મદદથી શંકુના આડછેદનું ઘનફળ મળશે જે પ્યાલાની ક્ષમતા ગણાશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેવો પ્યાલો છે? જો ભાઈ, આ પ્રકારનો પ્યાલો છે, સમજાવી દઉં। અહીંયા આ જે છે ને એ આ વ્યાસ છે, એ વ્યાસ છે એ તમારે નાનો છે, એ 2 સેન્ટીમીટર છે, આ વ્યાસ છે 4 સેન્ટીમીટર છે। તો આ આની ત્રિજ્યા છે એ R1 થશે, એ 2 સેન્ટીમીટર થાય, કારણ કે 4 ભાગ્યા 2 એટલે 2 થશે, અને આની ત્રિજ્યા છે એ તમારે છે 2 ભાગ્યા 2 એટલે 1 સેન્ટીમીટર થશે। અને ઊંચાઈ અહીંથી અહીંયા સુધીની જે છે ઊંચાઈ એચ કહેવાય। આ છે ને એ તિયરક ઊંચાઈ છે, આ જે તિયરક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ તરીકે કહેવાય, એની આપણે જરૂર નથી, કારણ કે ઘનફળના ક્ષેત્રફળ મેળવવા માટે છે એ ઘનફળ મેળવવા માટે છે એ ત્રાસી ઊંચાઈની જરૂર નથી। એટલે પહેલાં કઈ કઈ બાબતો આપી છે એ આપણે સમજી લઈએ। તો આપેલ શંકુના આડછેદ આકારના પ્યાલા માટે મોટો વ્યાસ 4 સેન્ટીમીટર, તેથી મોટી ત્રિજ્યા R1 = 4/2 = 2 સેન્ટીમીટર, અને નાનો વ્યાસ 2 સેન્ટીમીટર છે એટલે નાની ત્રિજ્યા R2 = 2 ભાગ્યા 2 એટલે 1 સેન્ટીમીટર। ભાઈ, જે આ વસ્તુ જે છે એ ફરીથી આપણે સમજીએ, બરોબર, કે ભાઈ આ જે છે એ 2 સેન્ટીમીટર થશે, અહીંથી અહીંયા સુધીની એ આખો આખો વ્યાસ છે 4 સેન્ટીમીટર છે, એટલે આ 2 સેન્ટીમીટર, અને આટલી ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર થશે, સરસ। અને પછી છે એ ઊંચાઈ, ઊંચાઈ એટલે અહીંથી આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું એ અંતર છે એ ઊંચાઈ ગણાશે। તો પ્યાલાની ઊંચાઈ h = 14 સેન્ટીમીટર। તો આ બધું સમજ્યા પછી હવે આપણે એ તમારે શું મેળવવાનું છે? તો રકમની અંદર છે એ તમને કીધું છે કે ભાઈ પ્યાલાની ક્ષમતા, પ્યાલાની ક્ષમતા મેળવીએ એટલે પ્યાલાની અંદર કેટલું પાણી સમાય છે આપણે મેળવવાનું થાય, અને પાણી સમાય છે મેળવવાનું થાય એટલે તમારે છે એનું ઘનફળ મેળવવાનું થાય, એટલે શંકુના આડછેદનું ઘનફળ છે તમારે શોધવાનું થાય। તો એના માટે
આપણે પ્યાલાની ક્ષમતા એટલે શંકુના આડછેદનું ઘનફળ એનું સૂત્ર એકના છેદમાં ત્રણ પાઈ એચ આર વન સ્ક્વેર પ્લસ આર ટુ સ્ક્વેર પ્લસ આર વન ઇન્ટુ આર ટુ. હવે એમાં પાઈ બરાબર છે કાંઈનું કીધું 22/7 હોય, એચની કિંમત છે એ 14 1/3 પહેલાં લખવાના, પછી પાઈ બરાબર 22/7, એચ બરાબર 14, આર વન છે 2 અને 2નો વર્ગ, આર ટુ છે 1 એટલે 1નો વર્ગ, વત્તા આર વન છે 2 ગુણ્યા 1. સરસ. હવે પેલા વિદ્યાર્થી મિત્રો આ 7 છે એનો 14 અરે ભાગાકાર કરો, 14 ભાગ્યા 7 કરો એટલે 2 વધે એટલે 22 ગુણ્યા 2 એટલે 44 થાય. એટલે તમારે ખરેખર વધશે શું તો 1/3, આ 22 અહીંયા 14 ભાગ્યા 7 કર્યા એટલે 2 વધ્યા એટલે 44, 2નો વર્ગ 4 થાય, 1નો વર્ગ 1 થાય, 2 ગુણ્યા 1 કરો એટલે 2 થાય, અને 4, 1 અને 2 આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે 7 થાય. એટલે 1/3 × 44 × 7 અને 44 × 7 કરો એટલે કેટલા થાય તો 7 × 4 = 28 બરાબર, 7 × 4 = 28 અને વધાવી 2 અને 7 × 4 = 28 ને 2 = 30 એટલે 308 થશે, 308/3. હવે વિદ્યાર્થી મિત્રો 308/3 છે ને તમારે અપૂર્ણાંક સ્વરૂપે લખવા હોય તો એને ખરેખર 308/3 છે ને તમારે ભાગાકાર કરવાનો, કારણ કે અહીંયા તમે ભાગાકાર કરો એટલે અપૂર્ણાંકમાં આવે છે તો તમારે એના છેદ કઈ રીતે ઉડે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે છે એ આપણે પહેલાં ભાઈ 308/3 એટલે પહેલાં તો 3 × 1 = 3 બરાબર, એટલે 0 વધ્યા 0 ઉડાડી 0 આવી એટલે પહેલાં તમારે પાછું વળી 0 લગાડી શકાય, પછી 8 તમે ઉપરથી ઉડાડ્યા લીધા એટલે 3 × 2 = 6 એટલે 8માંથી 6 જાય તો 2 વધે એટલે તમારે 102 છે ને એ તમારું ભાગફળ મળશે અને તમારી શેષ છે એ તમારી 2 વધે છે એટલે તમારે એમ લખી શકાય 102.2 એટલે તમારે આ રીતના લખાશે 102.2 સેન્ટીમીટર ઘન. છેદ ન ઉડતો હોય તો આ રીતે તમે લખી શકો. આનું તમને છે હું ફોટો પાડીને છે મોકલી દઈશ કે આ 102.2 કેમ આવ્યા એનું વ્યવસ્થિત ભાગાકાર પ્રોસેસ છે એ હું તમને લખી અને વ્યવસ્થિત છે નીચે મૂકીશ. તો આમ કહી શકાય કે આપેલ પ્યાલાની ક્ષમતા 102.2 સેન્ટીમીટર ઘન થશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.